હવે સમાચાર વિસ્તારથી. સ્વચ્છ ભારત ક્લીન ઇન્ડિયા અભિયાન વચ્ચે ગોધરા રેલવે સ્ટેશન અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે અને સ્ટેશન સંકુલમાં ઠેર ઠેર કચરાના ઢગ અને ઉભરાતી ગટરો નજરે પડી રહી છે. રેલવે DRM દેવેન્દ્ર કુમારે આ મામલે ગંભીરતા દાખવી સફાઈ કામગીરી પોતાની દેખરેખ હેઠળ કરાવવામાં આવશે તેવું જણાવાયું હતું. પંચમહાલ જિલ્લાના કહેવાતા પાટનગર ગોધરા રેલવે સ્ટેશન અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. મુસાફરોથી સતત ધમધમતા સ્ટેશન સંકુલમાં ઠેર ઠેર કચરાના ઢગ અને ઉભરાતી ખુલ્લી ગટરો સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવી રહ્યું છે. તો સ્ટેશનની ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં નીકળી આવેલ સૂકી ઝાડી ઝાકડી આગ અકસ્માત જેવી ઘટનાને નોતરું આપી રહી છે. તો સ્ટેશનની સફાઈ માટે લાખોના ખર્ચે રેલવે વિભાગ દ્વારા ટેન્ડરિંગ મારફતે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ સ્ટેશનની સફાઈ કરવામાં આવે તો કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટેશન સંકુલની આસપાસ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જેને કારણે સ્ટેશનની આજુબાજુ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે. તો રેલવે વિભાગ સ્વચ્છ ભારત નામે સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો યોજી લોકોને ગંદકી ન કરવાની હાંકલ કરી રહી છે. તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો જોતા સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો માત્ર દેખાડા પૂરતા હોય તેમ જણાવે છે. ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલ વડોદરા ડિવિઝન DRM દેવેન્દ્ર કુમાર ગંદકી મામલે માહિતગાર કરવામાં આવતા તેઓએ જાત માહિતી મેળવી રેલવે સંકુલમાં ગંદકી નજરે નિહાળતા તેઓ ચકિત થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક ધોરણે સ્ટેશનની સફાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો સાથે મુસાફરોના હિતે ધ્યાને રાખી સંલગ્ન અધિકારીઓને સૂચના આપી અને તમામ કામગીરીનો પોતાની દેખરેખ હેઠળ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે સફાઈના નામે રેલવે વિભાગના લાખો રૂપિયા ડકારનારા ખાનગી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના ભાગરૂપે બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પણ ખૂબ हमारा डिपार्टमेंट जो क्लीनलीनेस को देखता है, खासतौर से जो हमारे यहाँ पे स्टेशन मैनेजर हैं उनसे मैं निवेदन करूँगा कि क्लीनलीनेस पे खासतौर से ध्यान दिया जाए. जो डिपार्टमेंट के प्रमुख हैं उनको मैं यहाँ डिप्यूट करूँगा. हमारी टीम है इंजीनियरिंग की और क्लीनलीनेस की NHM की, वो टीमें यहाँ आएंगी और पूरी तरीके से गोधरा जब तक यहाँ की सफाई एक स्टैंडर्ड जो लेवल जो आप चाहते हैं उस लेवल तक नहीं आएगी उसमें हम कार्यरत रहेंगे और मैं पर्सनली भी उसमें पूरा इंटरेस्ट लूंगा. एक बार शेखनो रिपोर्ट पंचमहल.